नमस्कार मित्रों, बीएसएम भाई मुख्य विषय इतिहास पेपर सीसी पांडव नाम भारत में सांस्कृतिक इतिहास एनी अंदर आपने आगे वीडियो अंदर यूनिट एक चर्चा करी थी। आज नवा यूनिट की चर्चा करूँ यूनिट ट्रेड प्रश्न है अशोकना वहीवट सुधारा जानी तना प्रजाहित कार्य है तना विषय चर्चा कर। तो सौ प्रथम अपने थोड़ी प्रस्तावना विषय बात करूँ तो बिंदुसार अवसर पची जे मौर्य वंश की जे सत्ता जे अशोक ये संभाले छे, परंतु मौर्य वंश नहीं परंतु जे प्राचीन भारतना एक महान शासक तरीके जे अशोकनी जे गणना छे ये गणना करवामां आवे छे। अने ए समय जे अशोक पोतानी जे जे एनी जे नीति छे एनी जे एक एम तो जे साम्राज्यवादी नीति धरावतो हतो, परंतु एने जे साम्राज्यवादी जे नीति छे ए नीति छोड़ीने एने जे धार्मिक नीति छे ए अपनावी लीधवा मळे छे। अने एना कारणे जे अशोक छे ए अशोक समग्र भारतनी अंदर एक महान सम्राट तरीके एनी जे गणना छे ए करेली आपणने जोवा मळे छे। त्यार पछी घणा बधा जे भारतनी अंदर जे विद्वानो छे ए विद्वानो पण जे अशोक विशे अलग अलग जे मंतव्य छे ए मंतव्य आपेला आपणने जोवा मळे छे। तो डॉक्टर वी ए स्मिथ नोधे छे के अशोक एक महान सम्राट हतो, जो ते न होत तो ए 40 वर्ष सुधी जे भारतनी अंदर ए शासन करी शक्यो न होत। तो एवी रीते अलग अलग विद्वानोए एना जे अलग अलग जे मंतव्यो छे ए मंतव्यो अशोक ना आपेला आपणने जोवा मळे छे। त्यार पछी अशोके जे पोतानी जे भारतनी अंदर जे एनी जे कार्यशक्ति छे ए कार्यशक्ति एने आपणने ए आपेली जोवा मळे छे, परंतु एनी जे साम्राज्यवादी नीति छे ए साम्राज्यवादी नीति ने छोड़ीने एने जे धार्मिक नीति छे ए अपनावेली जोवा मळे छे। अने एना कारणे एने जे भारतनी अंदर जे अलग अलग जे प्रजाहितना जे कार्यो छे ए कार्यो पण करेला जोवा मळे छे। तो जे विश्वनी जे संस्कृति छे ए संस्कृतिओनी अंदर जे मौर्य वंशना जे महान शासक एटले के जे बिंदुसार पछी एनो जे पुत्र एटले के आपणे जे अशोक तरीके ओळखीए छे, अने ए अशोके जे भारतनी जे प्रजा छे ए प्रजाने जे पोतानुं जे संतान समजीने जे कार्यो छे ए कार्यो भारतनी अंदर ए करेला जोवा मळे छे। ત્યાર પછી આપણે નવા મુદ્દા વિશે વાત કરીશું તો કે અશોકનું પ્રારંભિક જીવન। તો થોડું આપણે અશોક વિશે એટલે કે એનું જે પ્રારંભિક જીવન છે એ જીવન વિશે આપણે ચર્ચા કરીશું। તો બિંદુસારના જે અવસાન પછી જે મૌર્ય વંશની અંદર એ અશોક છે એ અશોક પોતાની જે સત્તા છે એ સત્તા સંભાળી આપણને જોવા મળે છે। તો જે અશોક એની જે માતાનું નામ છે એ સુભાંગીની છે, અને એ સુભાંગીની જે ઘણા બધા જે પુત્રો હોય છે, પરંતુ અશોક છે એ અશોક સૌથી જ્યેષ્ઠ એટલે કે સૌથી મોટો ન હતો, તેમ છતાં જે મૌર્ય વંશની જે મૌર્ય વંશની અંદર જે ગાદી છે એ ગાદી એ અશોક સંભાળતો એ જોવા મળે છે। અને ત્યાર પછી જે બિંદુસારે જે પોતાનો જે વહીવટી ક્ષેત્રે એટલે કે જે અન્ય જે પ્રદેશો છે એ પ્રદેશોની અંદર વહીવટ કરવા માટે એટલે કે જે અશોક છે એ અશોકને એ નિમણૂક કરે છે। તો જે અશોકને જે બિહારની અંદર જે પોતાનો જે અથવા તો જે મગધની અંદર જે પોતાનો જે વહીવટ ક્ષેત્રે એને નિયુક્તિ કરવામાં આવે છે, અને તે સમયે જે બિહારની અંદર જે તક્ષશિલા શિલાની અંદર એક વિદ્રોહ છે એ વિદ્રોહ ફાટી નીકળે છે, અને આ વિદ્રોહને જે અશોક છે એ અશોક સરળતાથી એ દબાવી દે છે। તો આ જે ઘટના છે એ ઘટના જે અશોકનો જે શરૂઆતનું અંદર જે એનું જે મહત્વનું જે કારકિર્દી છે એ કારકિર્દી ગણવામાં
આવે છે અને ત્યાર પછી જે અશોકને જે સમયની અંદર એટલે કે જે બિંદુસારના અવસાન પછી જે અશોકના જે 99 જેટલા જે ભાઈ બહેનો હોય છે અને એ ભાઈ બહેનોના જે બિંદુસારના અવસાન પછી જે પોતાની જે ગાદી માટે એમની વચ્ચે સંઘર્ષ થાય છે અને એ સંઘર્ષને કારણે જે અશોક છે એ અશોકની ઇતિહાસની અંદર એવું કહેવામાં આવે છે કે પોતાના જે 99 જે ભાઈ બહેનો છે એની હત્યા કરેલી જોવા મળે છે અને ત્યાર પછી જે અશોક જે પોતાનો એક મંત્રી હોય છે અને એ મંત્રીનું નામ હોય છે રાધાકૃષ્ણ અને એમની મદદથી જે પોતાનો જે વિજય છે એ વિજય પ્રાપ્ત કરેલો આપણને જોવા મળે છે તો આ રીતે અશોકે જે પોતાનું જે પ્રારંભિક જીવન અને પોતાની જે સત્તા છે એ સત્તા મેળવેલી જોવા મળે છે ત્યાર પછી જે અશોક છે એ અશોકે પોતાનો જે જીવનનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર તો કે જે અશોકે જે શરૂઆતની અંદર એટલે કે જે પ્રારંભથી 7 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળાને રાજ્યભિષેક તરીકે એ ઓળખવામાં આવે છે એટલે કે પોતાનો જે 7 વર્ષના સમયની અંદર જે પોતાનો જે રાજ્યભિષેક છે એ કરેલું જોવા મળે છે એમ તો અશોક જે પોતાનો જે 37 વર્ષના સમયગાળાની અંદર એ પોતાની જે ગાદી છે એ ગાદી એ સંભાળતો આપણને જોવા મળે છે ત્યાર પછી 8 વર્ષથી 27 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર જે પોતાની જે રાજનીતિ છે એ રાજનીતિ કરેલી જોવા મળે છે ત્યાર પછી 27 થી 28 વર્ષ સુધી જે પોતાનો જે સમયગાળો છે એ સમયગાળો ભારતની અંદર જે મૌર્ય વંશની જે સત્તા એને સંભાળવાની જોવા મળે છે પરંતુ આ જે અશોક છે એ અશોક પોતાનો શરૂઆતની અંદર એક શાસક તરીકે જે પોતાનો જે જીવન છે એ જીવન ગાળેલું જોવા મળે છે અને એનું જે પ્રારંભિક જીવનની અંદર એ જે પોતાની જે નીતિ તો કે જે ધાર્મિક નીતિ છે એ અપનાવેલી જોવા મળે છે અને ધાર્મિક નીતિને કારણે એને જે સૌપ્રથમ જે બૌદ્ધ ધર્મ છે એ બૌદ્ધ ધર્મનો એ સ્વીકાર કરે છે અને ત્યાર પછી એને ભારતની અંદર જે બૌદ્ધ ધર્મના ઘણા બધા જે સ્થાપત્યો અથવા જે મંદિરો છે એ મંદિરોની અંદર પણ એના ઘણા બધા જે ઉપદેશો છે એ ઉપદેશો આપેલા જોવા મળે છે તો આ રીતે જે અશોક છે એ અશોકે ભારતની જે પ્રજા માટે એના જે ઘણા બધા જે પ્રજાહિતના જે કાર્યો છે એ કાર્યો કરેલા પણ જોવા મળે છે તો જે અશોકના જે વહીવટી જે સુધારાઓ છે એ સુધારાઓ આપણે જે નેક્સ્ટ વિડીયોની અંદર હવે જોઈશું ધન્યવાદ